ચાલો વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ કાતરી આજે આપણે ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા બરાબર આજનો આપણો સવાલ છે આંખની લઘુ દ્રષ્ટિની ખામી સમજાવો અને તેનું નિવારણ કઈ રીતે થાય છે તે સમજાવો. શું વિદ્યાર્થી મિત્રો, આંખની લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું અને તેનું નિવારણ કઈ રીતે થાય છે તે સમજાવો. જોઈએ તો લઘુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિ નજીકનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકે, પરંતુ દૂરનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકતો નથી. આ ખામી વાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને ક્યાં આવે છે? આંખની નજીક આવે છે. શું? આ ખામી વાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે, વધુ દૂર હોય તો તે જોઈ શકતો નથી. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલના ક્યાં રચાય છે? આગળના ભાગમાં રચાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ જે પ્રતિબિંબ ક્યાં રચાય છે? એનું નેત્રપટલના આગળના ભાગમાં રચાય છે. આ ખામી ઉદ્ભવવાના કારણો કોના કારણે? તો આંખમાં લેન્સની વક્રતા વધારે હોવી અને આંખનો ડોળો લાંબો થવો. નાની ઉંમરની વ્યક્તિમાં આ ખામી જોવા મળે. કેમાં જોવા મળે છે? તો નાની ઉંમરની વ્યક્તિમાં આ ખામી જોવા મળે છે. આ ખામીના નિવારણ માટે તો આ ખામી નિવારવા યોગ્ય કેન્દ્ર લંબાઈનો અથવા યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેથી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે? રેટિના ઉપર, એટલે કે નેત્રપટલ ઉપર જોવા મળે છે. જોઈએ આગળ. જો વિદ્યાર્થી મિત્રો, આ તમને શું પૂછે? તો લઘુ દ્રષ્ટિની ખામી વાળી આંખનું દૂરનું બિંદુ દર્શાવેલું છે. હવે એમાં શું કીધું કે આ દૂરનું બિંદુ ક્યાં છે? થોડું આગળ આવી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, લઘુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિની આંખ હોય એમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં તમને જોવા મળે છે? તો નેત્ર પટલના ક્યાં? નેત્ર પટલના આગળના ભાગ પર. ક્યાં? નેત્ર પટલ કરતા આગળના ભાગે રચાય છે. ખ્યાલ આવે છે? જો તમે યોગ્ય, કેવો? યોગ્ય પાવર વાળો અથવા તંત્ર કેન્દ્ર લંબાઈ વાળો અંતરગોળ લેન્સ વાપરો. કેવો વિદ્યાર્થી મિત્રો? અંતરગોળ લેન્સ. કેવો? અંતરગોળ લેન્સ વાપરો તો તમને વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે? એક્ઝેક્ટ રેટિના ઉપર જોવા મળે, એટલે કે નેત્રપટલ, જેથી તમે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકો છો. ખ્યાલ આવે છે? આગળ જોઈએ ફરીથી આ સવાલ. શું છે આપણો આજનો સવાલ? કે આંખની લઘુ દ્રષ્ટિની ખામી સમજાવો અને તેનું નિવારણ કઈ રીતે થાય છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, લઘુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિનું નજીકનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકે, પરંતુ દૂરનું સ્પષ્ટ જોઈ શકતા નથી. આ ખામી વાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને ક્યાં આવી જાય છે? આંખની નજીક આવી જાય છે. આવી વ્યક્તિને થોડા મીટર સુધી દૂર રાખેલી વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરનું વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની આગળના ભાગે રચાય છે. તો આ ખામી કેમ ઉદભવે? તો આંખના લેન્સની વક્રતા વધારે હોવાને કારણે, અને બીજું આંખના લેન્સનો ડોળો લાંબો થવાને કારણે. કોને જોવા મળે? તો નાની ઉંમરની વ્યક્તિમાં આ ખામી વધુ જોવા મળે છે. આ ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈનો અથવા યોગ્ય પાવર ધરાવતા કયો અંતરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેથી રેટિનાનું પર વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. જુઓ, ખ્યાલ આવે છે? અહીં એનું દૂરબિંદુ નજીક આવી જાય છે. જો આ ખામી હોય તો પ્રતિબિંબ ક્યાં મળે છે? તો નેત્ર પટલના આગળના ભાગમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. અને આ ખામી નિવારવા માટે કયો લેન્સ આપણે વાપરીએ છીએ? અંતરગોળ લેન્સ વાપરીએ, જેથી વસ્તુનું પ્રતિબિંબ એક્ઝેક્ટ ક્યાં રચાય છે? નેત્ર પટલ ઉપર રચાય છે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ સવાલ. કયો છે સવાલ આપણો? કે આંખની ગુરુ દ્રષ્ટિ એટલે કે હાઇપરમેટ્રોપિયા ખામી સમજાવો અને તેનું નિવારણ કેવી રીતે થાય છે તે સમજાવશો. આંખની ગુરુ દ્રષ્ટિની ખામી સમજાવો અને તેનું નિવારણ કેવી રીતે થાય છે તે સમજાવો.
જોઈએ. ગુરુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિની દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે દેખાતી નથી. એટલે કે કેવી દેખાય છે? અસ્પષ્ટ દેખાય છે. ખ્યાલ આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ત્રણ આકૃતિ આપી છે. એમાં પહેલી આકૃતિ કહે છે કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતો આંખનું નજીક બિંદુ ક્યાં આવેલું છે તે. ત્યાર પછી હોય એના કરતા પાછળ છે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખ. જો પેલા લઘુ દ્રષ્ટિની ખામી હતી તેમાં વસ્તુનું પ્રતિબિંબ તમને લોકોને ક્યાં વિદ્યાર્થી મિત્રો જોવા મળતું હતું? આગળના ભાગમાં. અહીંયા ક્યાં જોવા મળે છે? તો નેત્ર પટલના પાછળના, ક્યાં? નેત્ર પટલના પાછળના ભાગમાં જોવા મળે છે. પહેલામાં શું કહેવાય, ખામી નિવારવા માટે કયા લેન્સનો ઉપયોગ કરતા હતા? અંતર્ગોળ. જ્યારે અહીં કયો લેન્સ ઉપયોગ કરવામાં આવે છે? બહિર્ગોળ. કયો? બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આવી વ્યક્તિમાં શું, આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી કેવું થાય છે? દૂર ખસી જાય છે. આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી એટલે પુસ્તક વગેરેને આંખથી ક્યાં રાખવું જોઈએ? દૂર રાખવું પડે છે. કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાં ભેગા થાય છે? રેટિનાની પાછળ, એટલે કે નેત્ર પટલના પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. આ ક્યાં જોવા મળે? તો મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે. કેમ? તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોવાને કારણે અને આંખના ડોળો ખૂબ નાનો થવાને કારણે. એનું નિવારણ, તો આ ખામીના નિવારણ માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો યોગ્ય પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેથી રેટિના પર વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી જોઈએ. આંખની ગુરુ દ્રષ્ટિની ખામી સમજાવી તેનું નિવારણ કેવી રીતે થાય તે સમજાવો. તો ગુરુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિનું દૂરનું વસ્તુ અસ્પષ્ટ જોઈ શકો છો, પણ નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. ખ્યાલ આવે? આકૃતિ તમને દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો. એમાં શું હતું વિદ્યાર્થીઓ, કે જો એનું પ્રતિબિંબ તમને લોકોને ક્યાં જોવા મળે છે? પાછળના ભાગમાં. પરંતુ એનું નિવારણ માટે યોગ્ય બહિર્ગોળ લેન્સ વાપરો તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે? એક્ઝેક્ટ તમારા નેત્ર પટલ ઉપર જોવા મળે છે. આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ દૂર ખસી જાય, આથી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે પુસ્તકને 25 સેન્ટીમીટરથી વધુ દૂર રાખવું પડે છે. કારણ કે નજીકમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાના પાછળના ભાગે શું થાય? કેન્દ્રિત થાય છે. આ પ્રકારની ખામી મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે. કેમ આ ખામી ઉદભવે? તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય અને આંખનો ડોળો ખૂબ નાનો થવાથી. તો આ ખામીના નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈના અથવા યોગ્ય પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેથી રેટિના પર વસ્તુનું પ્રતિબિંબ આકૃતિમાં છે તે રીતે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રેસ બાયોપી આપણે આગળના લેક્ચરમાં જોઈશું.